राजपूत करणी सेना द्वारा आयोजित ऐतिहासिक एकता यात्रा लीमड़ी खाते आवी पहुंची हती। गुजरात राजपूत करणी सेनाना अध्यक्ष जेपी जाडेजा तेमज करणी सेना द्वारा माताना मढथी सोमनाथ सुधी कुल 1800 किलोमीटर एकता यात्रानुं आयोजन करवामां आव्युं हतुं। શ્રી રાજપૂત કરણી સેના દ્વારા માતાના મઢથી સોમનાથ સુધી કુલ 1800 કિલોમીટર એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે એકતા યાત્રા ગુહલવાડથી ઝાલાવાડના સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કરણી સેના એકતા યાત્રાના કાર્યકર્તાનો ફૂલહારથી જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારે લીમડી ગ્રીન ચોકમાં એકતા યાત્રા પ્રવેશીને લીમડી ઠાકોર જશવંતસિંહના સ્ટેચ્યુને ફૂલહાર પહેરાવવામાં આવ્યું હતું। ત્યાર પછી સુરેન્દ્રનગર જવા પ્રયાણ થયા હતા, ત્યારે સુરેન્દ્રનગરમાં એકતા રાત્રિ રોકાણ કરશે। રાજપૂત કરણી સેના સંગઠન એકતા યાત્રા કાઢવા માટેનો મુખ્ય હેતુ એ છે કે ક્ષત્રિય સમાજમાં એકતા વધે, યુવાનો સંગઠન મજબૂત બને, કુરિવાજો નાબૂદ થાય, તેમજ ક્ષત્રિય સમાજના યુવાનો સંપૂર્ણ વ્યસન મુક્ત બને, સામાજિક રાજકીય આર્થિક ઉન્નતિ થાય તે હેતુ થાય એ બાબતે કરણી સેના અધ્યક્ષ જેપી જાડેજાએ જણાવ્યું હતું। આ એકતા યાત્રાના સ્વાગત પ્રસંગે લીમડી ચુડા લખતર તાલુકા ક્ષત્રિય સમાજના આગેવાનોમાં લીમડી તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, બળદેવસિંહ ઝાલા, પીજે રાણા, લખધીરસિંહ રાણા તેમજ અન્ય હોદ્દેદારો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સ્થાપના દિવસની ગુજરાતના ઇતિહાસમાં કોઈ પણ સમાજે કે કોઈ પણ સંગઠને ન કાઢી એવી ઐતિહાસિક 1800 કિલોમીટર લાંબી યાત્રા માતાના મઢથી શરૂ થઈ છે અને આ યાત્રા માતાના મઢથી મોમાઈમોરા, અંબાજી, હિંમતનગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, નડિયાદ, વડોદરા થઈને ધોલેરા, ભાવનગર થઈને આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવી પહોંચી છે। શ્રી રાજપૂત કરણી સેના દ્વારા આ યાત્રા એકતા યાત્રા કાઢવાનો હેતુ ક્ષત્રિય સમાજમાં એકતા વધે, ક્ષત્રિય સમાજનું સંગઠન મજબૂત થાય, ક્ષત્રિય સમાજમાં કુરિવાજો નાબૂદ થાય, ક્ષત્રિય સમાજ વ્યસનમુક્ત બને તથા ક્ષત્રિય સમાજમાં સામાજિક, રાજકીય અને આર્થિક ઉન્નતિ થાય એવા હેતુસર આ યાત્રા કાઢવામાં આવી છે। આ યાત્રામાં વચ્ચે વચ્ચે રાત્રિ રોકાણ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, લોક ડાયરાઓ થશે। દીપકસિંહ વાઘેલા, લાઈવ ગુજરાત ન્યૂઝ, લીમડી।